ઓખા મંડળમાં નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પબુભા માણેક પરિવાર દ્વારા પંચદિવ્યોતિ દિવ્ય ધર્મ મહોત્સવમાં પ્રથમ મહાશિવ પુરાણની કથાની સમાપ્તિ બાદ પંચ દિવસીય સદગુરુ સારસ્વત સમારોહનો પૂર્ણાહુતિ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતભરમાંથી પધારેલા કથાકારો વિદ્વાનો દ્વારા કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશ પર 40 મિનિટનું વક્તવ્ય તથા વ્યાસપીઠની સંત મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્યમાં કનકેશ્વરી દેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમ પેલા મેં કીધું કે આ જગ્યા થી જે સંકલ્પો થયા છે, જે આયોજન થયા છે, જે ગૌરક્ષા માટેની જે વાતો થયું છે, તો જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ બની છે અથવા તો આખું પરિવર્તન આવ્યું છે એ દ્વારકા ભૂમિમાંથી જ આવ્યું છે. તો આ અનુભવ કરતાં કરતાં એવું લાગે છે કે ખરેખર અહીંથી જે દ્વારકાધીશ અને શિવે જે સ્થાપના કરી છે ગૌ વંશની રક્ષા કરવા માટે, તો હવે એવું લાગે છે કે ખરેખર આપણો નારો છે કે કતલખાના બંધ કરો, પણ એ વિકલ્પ નથી. કતલખાના બંધ કરવાનો વિકલ્પ એટલા માટે નથી કે કતલખાના બંધ થઈ ગયા પછી એ ગૌ વંશ, ગાય હોય કે નંદી હોય, એ ક્યાં જાય એનો કોઈ પાસે એડ્રેસ નથી. પરંતુ એનો પરમેનન્ટ વિકલ્પ એ છે કે હિન્દુ જે માતા ગાયને માં સમજે છે, માતા સમજે છે, નંદીને ધર્મનો પ્રતિક સમજે છે, એ બધાએ વિચાર કરવો પડશે કે કતલખાના બંધ કરો નહીં, કતલખાને ગા ગૌ વંશ જાતા બંધ કરો. એનો સાચવા માટે અને રાખવા માટેની બધા હિન્દુની ફરજ છે, અને બધાએ પણ એવી રીતનું નક્કી કરવું જોઈએ કે આપણે ગમે તેમ કરી, આપણે સંગઠન કરી, આપણે તાલુકે તાલુકે આવી જગ્યા આપણે કરીએ, આવા કાર્યો કરીએ, તો કતલખાના ઓટોમેટિક બંધ થઈ જશે. તો નારો એમ હોવો જોઈએ કે કતલખાને ગાય અને નંદી જવાનું બંધ કરો, આ નારો હોવો જોઈએ. શિવ શિવ.